से एक खबर सामने आ रही है जहां पर बार एसोसिएशन के चुनाव आयोजित हुए थे। आपको बता दें कि डबोई में आयोजित हुए बार एसोसिएशन के चुनाव में 4 होद्दों के लिए चुनाव के फॉर्म भरे गए थे, जिसमें 13 दिसंबर को ही प्रमुख के तौर पर आरबी भट्ट और सहमंत्री के तौर पर राजेश भाई वसावा की बिन हरीफ नियुक्ति हो गई थी, जिसके बाद बार एसोसिएशन के सभी सदस्यों ने उन्हें शुभकामनाएं दी थी। पाकि उपप्रमुख और मंत्री के हुद्दों के लिए 22 दिसंबर को चुनाव का आयोजन हुआ था। तब उपप्रमुख के तौर पर कड़िया सौभ भाई, नजीर भाई और साथ ही मंत्री के तौर पर नीलेश भाई बारोट को विजयी घोषित किए गए, जिसके बाद सभी की ओर से उन्हें शुभकामनाएं दी गई। डबोई बारनी 2024 गुजरात बार काउंसिल ऑफ इंडियाना आदेश प्रमाण चूंटनी डबोई में योजाई, जेमा प्रमुख तरीके मने बिनहरीफ ચૂંટી કાઢવામાં આવેલો છે અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવાને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલા છે, જ્યારે ઉપપ્રમુખ અને મંત્રીની ચૂંટણી કરવામાં આવેલી, જેમાં શોએબભાઈ અને વ્યાસભાઈ વચ્ચે સ્પર્ધા થયેલી, જેમાં બંનેને 36-36 મત મળ્યા અને છેવટે ચિઠ્ઠી નાખતા જેમાં શોએબભાઈનો ઉપપ્રમુખ તરીકે વિજય થયો છે અને નિલેશભાઈ બારોટ જેઓ સહમંત્રી તરીકે ચૂંટાઈ આવેલા છે અને જેઓને 41 મત મળ્યા છે અને એમના જુગલભાઈને 30 મત મળ્યા છે, એટલે આ રીતે ચૂંટણી પણ અમારી શાંતિથી પતી ગઈ છે અને સરસ રીતે થઈ ગઈ છે અને અમે એક ટીમ તરીકે ચારે જણા કામ કરીશું અને વકીલોના જે કંઈ પ્રશ્નો હશે તે ઉકેલવા માટે અમે પ્રયત્ન કરીશું અને ખેલદિલીપૂર્વક અમો વકીલના હિત માટે કામ કરીશું તેની અમે ચારે જણા ખાતરી આપીએ છીએ અને વકીલ બંધુઓએ જેમણે મત આપ્યા છે એ બધાઓનો અમે હાર્દિકપૂર્વક આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત।